ન છૂટકે શ્રાવણ સુદ છઠ નો દિવસ આપ્યો. આજે કયો દિવસ? આજનો પ્રસંગ તો વાડીમાં રાખવા જેવો હતો. આજે લગ્ન ત્યાં કરાવવાના હતા આપણે ભગવાનના. શ્રાવણ સુદ છઠ નો દિવસ આવી ગયો. નેમીનો મેકઅપ થઈ ગયો છે ના, આજના જેવા પાંચ દિવસના પ્રોગ્રામ નતા. પાંચ દિવસના સમજાન તમે, ડીજે, પછી દાંડિયા રાસ, મહેંદી, બોલો તો ખરા, બીજા શું હોય, હે, હલ્દી, રાજસ્થાની કી હલ્દી ઓર ગુજરાતી કી મહેંદી, પછી સંગીત સંધ્યા. આહા હા, પાંચ દાડા તો પૂરા થઈ ગયા. અષ્ટમીકા રાખો છો હવે? હા, છઠ્ઠો દાડો લગ્નનો, સાતમો દાડો રિસેપ્શન, અને આઠમા દાડે હનીમૂન ઉપડવા જાય એટલે બધા એરપોર્ટ સુધી મૂકવા જાય. અમે ચોમાસું પૂરું કરીને અમને વળાવવા આવો ને. અને હમણાં નવું ચાલ્યું છે, હમણાં એટલે અમને હમણાં હમણાં ખબર પડી છે. અમને બધી બહુ મોડી ખબર પડતી હોય છો, પ્રી મેરેજ ફોટો શૂટિંગ. રૂપિયા કેમ વાપરવા એ ગુજરાતી પાસે શીખો. પુણ્યના ઉદયથી મળેલા રૂપિયાને પાપની અંદર કેમ વાપરવા એ અમારા જૈનો પાસે શીખો. મળેલા રૂપિયામાંથી સુકૃત કરવાનું મન ન થાય, મળેલા રૂપિયાને કઈ રીતના પાણીની જેમ વાપરવા એના રસ્તાઓ શોધી લીધા. 50 વર્ષ પહેલા તમારા મા બાપના લગ્ન થયા હતા, જો ઘરે હોય તો પૂછજો. કિતને દિન કા કાર્યક્રમ કિયા થા? 5 દિન કા? 8 દિન કા? કુછ નહીં, કોઈ કાર્યક્રમો નતા. આ સગાઈ, આ લગન, આ બેટા જયંતિભાઈ કેટલા વર્ષ થયા? ઉંમર કેટલી થઈ? 81. લગનના કેટલા વર્ષ થયા? હવે યાદ નહીં આવે, બોલો. એટલા વર્ષ થઈ ગયા, લગન ભૂલી ગયા છે. લગન તો કર્યા હતા ને, હા, એ ભૂલાઈ જાય. એટલા ધર્મની અંદર ઓતપ્રોત થઈ જાય કે દિવસના 24 કલાકમાંથી 12 કલાક અપાશ્રયમાં રહેતા હોય. આ આપણા મા બાપ છે. આપણા મા બાપોએ આ કામ કર્યા હતા, આવા ધંધાઓ નતા કર્યા. પ્રી મેરેજ ફોટો શૂટિંગ, અને એમાંય કેવા નખરા હોય. હું અમદાવાદની અંદર એક કામ માટે નીકળ્યો વિહાર કરીને સાઈબાગ જવા, અને વચ્ચે અઢીસિંહની વાડી આવી. જોઈ છે અઢીસિંહની વાડી? 52 જિનાલય હરકોર શેઠાણીએ બનાવેલું, આખા અમદાવાદનું 52 જિનાલય, પહેલું જ્યાં ભગવાન ધર્મનાથના બેસણા છે. રસ્તામાં મંદિર આવે એટલે ઈચ્છા થાય કે આપણે તીર્થના દર્શન કરી આવું. અંદર જઈ બહાર આવ્યું, 12 કીર્તિસ્તંભ છે, ભગવાન મહાવીરની પ્રતિમા છે, સરસ યલો કલર જેસરમેરી પથ્થરમાં બનાવેલું બહુ વિશાળ કીર્તિસ્તંભ છે. હું જેવો દાદરા ઉતરતો હતો, કીર્તિસ્તંભ તરફ મારી નજર ગઈ કે ચલો ત્યાં પણ દર્શન કરું, અને ત્યાં મારું માથું ચકરાય. પ્રદક્ષિણાનો જે પાછળનો ભાગ હોય ને, દેરાસર, એની પાછળનો ભાગ, ત્યાં એક છોકરો ને એક છોકરી જાત જાતના નખરાઓ કરતા હતા, અને નીચે એક ફોટોગ્રાફર એને શૂટ કરતો. મને ખબર નહીં તમારા આવા બધા નખરાઓ હોય, એટલે મને થયું કે આ બેને પણ બે ધોલ મારી આવું, અને એના ફોટા ઉતારે છે એને પણ બે ધોલ મારી આવું. મારી સાથે બે યુવાન હતા. મેં યે ક્યા કર રહે હૈ, ક્યોં ઇસે કોઈ રોકતા નહીં હૈ, જે બેડરૂમમાં કરાય એ ધંધા અહીંયા કરે. એકબીજાને ગળે વળગવાનું, એકબીજાને હાથ પકડીને ચોટીને ઉભા રહેવાનું, આ શું દેરાસરની અંદર શોભી રહ્યું છે? કોઈ સિક્યોરિટી કેમ કોઈ બોલતું નથી? મને કે મહારાજ સાહેબ, આ બેના આજકાલમાં મેરેજ હોવા જોઈએ. મેરેજ તો અહીંયા શું કરેશ? મને કે પ્રી મેરેજ ફોટો શૂટિંગ ચાલ રહા. ઓહો હો હો, અચ્છા, એટલે ફોટોગ્રાફર એ લોકો જ લઈ આવ્યા છે? એ કે હા સાહેબ, આ કોઈ અજાણ્યો માણસ ફોટા નથી પાડતો, એ લોકોએ જ ગોઠવેલું છે. મને થયું મારું ચાલે ને, તો અત્યારે એ બંનેને દેરાસરના કઠેડા પરથી ધક્કો મારીને નીચે પાડું. સાલા જૈન થઈને શરમ નથી આવતી? જે મંદિરમાં ગયા પછી અમે એમ કહીએ છીએ, બહેનો એ પણ પોતાના મસ્તક ઓઢીને રાખવા જોઈએ, તમારા એક અંગ ઉપાંગ કે અંગોપાંગના પ્રદર્શન ન થવા જોઈએ, અને એ દેરાસરના પ્રદક્ષિણા પથ ઉપર તમે આ ધંધા કરી રહ્યા છો. કોઈ ટ્રસ્ટી, કોઈ સિક્યોરિટી,
કોઈ આવનારા જનારા શ્રાવક કોઈ માથું નથી મારતા એ ફોડે. આપણે શું દરેકના લોહી ઠંડા પડી ગયા છે. મને એમ લાગે છે કે હતા એક ચંદ્રશેખર મહારાજ જે ભર સભામાં બોલી શકતા હતા. ચંદ્રશેખર મહારાજ ગયા પછી જાણે વિરોધ પણ એમની સાથે ચાલ્યો ગયો છે. એ કાળની અંદર યુવાનો એવા હતા એ વિરોધ કરી શકતા હતા. હવે કોઈ માયનો લાલ નથી કે જે ખુલ્લેઆમ વિરોધ કરી શકે, કહી શકે. મારી કેટલીક મર્યાદા હોય, હું તમતમી ગયો હતો, પણ મારી મર્યાદા હોય, કોઈ છોકરી ત્યાં ઊભી હોય ત્યાં જઈને બોલવું એ મારા માટે વ્યાજબી ના કહેવાય. આંખ બંધ કરીને મારે પણ નીકળી જવું પડ્યું, હું પણ ના બોલી શક્યો. કમસે કમ ધર્મસ્થાનોને મત અભડાવો. તમારા પાપ તમારા પાપ ક્ષેત્રમાં તમે જાણો, પણ આવું સરસ મજાનું શિલ્પ સ્થાપત્ય મળી જાય, ફોટા પડાવવાના, ગિરનાર જઈને સેલ્ફીઓ લેવાની, પાલીદાણાઓમાં જઈને તમારે આવી સેલ્ફીઓ, જેસલમેરમાં જઈને, રાણકપુરમાં જઈને, શું કરવાનું છે આ બધાને તમારે? તમે હસબન્ડ અને વાઈફ રાણકપુરના થાંભલા પાસે ઊભા રહીને ફોટા પડાવો, તમે કેટલા પાપ બાંધો છો. આવનારા ભવોની અંદર તમને પરમાત્મા નહીં મળે, તમને ઘોર મિથ્યાત્વ બંધાશે. પરમાત્માની પૂજા તો નહીં, પ્રભુના દર્શન તો નહીં, પરમાત્માના શાસનમાં જન્મ પણ નહીં મળે. કેટલી મર્યાદાઓ ચૈત્યવદન ભાષ્ય ભણ્યા છો ખરા? ચૈત્યવદન ભાષ્ય જાવંતી અને જાવંત વખતે બહેનોને હાથ ઊંચા કરવાની મનાઈ કરી છે. આટલી મર્યાદા જે પ્રભુના શાસનમાં છે, એ જ પ્રભુના મંદિરમાં ફોટો શૂટિંગ. બહેનો આજે નક્કી કરી નાખો કે અમે હસબન્ડ વાઈફ સાથે દેરાસરમાં જશું, સાથે અભિષેક ન કરાય, સાથે ચૈત્યવંદન ના કરાય. ન આવડતું હોય તો જોઈને કરે, આગળ એ બેસે, પાછળ તમારાથી બેસાય. આ બધી મર્યાદાઓ બતાવી છે કે નથી બતાવી? કેમ, જમણે પુરુષ ડાબે સ્ત્રી આ બધું છે કે નથી? જો ના હોત તો શા માટે આપણા દેરાસરોની અંદર આવી વ્યવસ્થાઓ કરી હોત? આ બધી વ્યવસ્થા એટલા માટે છે, દેરાસરમાં ગયા પછી કોઈ તમારો હસબન્ડ નથી, કોઈ તમારી વાઈફ નથી, તમે શ્રાવક છો અને એ શ્રાવિકા છે. હા, કોકની શ્રાવિકાની સાથે તમે અભિષેક કરવા જાઓ ખરા? ના જાઓ. ભાઈઓની લાઈન પહેલા હોય, બહેનોની લાઈન પછી હોય. ભાઈઓ પહેલા કરે, વચ્ચે બહુ જ બહેનો વધી ગયા હોય તો ભાઈઓને સ્ટોપ કરો અને પછી બહેનો અભિષેક કરે. આ મર્યાદાઓ છે, મંદિરની મર્યાદાઓ તૂટતી જાય છે. સાથે સાથિયા કરવાના કરો છો કે નથી કરતા? જાત્રા કરવા જાઓ ત્યારે સિંગલમાં જાત્રા કરવા ગયા હો, ગ્રુપમાં કપલમાં, ત્યારે કોણ કરાવે? અમારા ભાઈઓને ચૈત્યવંદન આવડતું ના હોય એટલે બહેનો બધું કરાવે. ખપે ખરું? બહેનોનું ચૈત્યવંદન તમને ખપે? બહેનોનું સામાયિક ખપે? બહેનોએ કરાવેલા પ્રતિક્રમણ તમને ખપે? ના ખપે. પણ મારા સાહેબ, આપણને આવડતું તો શીખો. આ બાનું ના ચાલે, એના માટે આપણી મર્યાદા તોડી ન નાખવાની હોય.